લેબગ્રોન ડાયમંડના માલિકોની સુરત ડાયમંડ બોર્ડ્સ ખાતે બેઠક હતી અને સિત્તેર જેટલા વેપારીઓ બેઠકમાં હાજર રહી પોતાના મુદ્દા રજૂ કર્યા હતા વેપારીઓ નવરાત્રી બાદ દશેરાના દિવસે ઓફિસ ખોલવાની તૈયારી દર્શાવી હીરા વેપારીઓને આ બાબતે માહિતી આપવામાં આવી સુરત ડાયમંડ બોર્ડ્સ ધમધમતો કરવા ફરી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે વેપારીઓ માટે એસડીબીમાં તમામ મહત્વની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ટ્રાન્સપોર્ટેશન કેન્ટીન બાયર્સ સહિતની સુવિધા ઊભી કરાઈ છે

લેબગ્રોન ડાયમંડના માલિકોની સુરત ડાયમંડ બોર્ડ્સ ખાતે બેઠક હતી અને સિત્તેર જેટલા વેપારીઓ બેઠકમાં હાજર રહી પોતાના મુદ્દા રજૂ કર્યા હતા વેપારીઓ નવરાત્રી બાદ દશેરાના દિવસે ઓફિસ ખોલવાની તૈયારી દર્શાવી હીરા વેપારીઓને આ બાબતે માહિતી આપવામાં આવી સુરત ડાયમંડ બોર્ડસ ધમધમતો કરવા ફરી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે વેપારીઓ માટે એસડીબીમાં તમામ મહત્વની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ટ્રાન્સપોર્ટેશન કેન્ટીન બાયર સહિતની સુવિધા ઊભી કરાઇ છે સોલિટર વાળા સાથે આ અત્યારે લેફડોન વાળાની મિટિંગ છે એવી રીતના અલગ અલગ ઘણી ચાર થી પાંચ મિટિંગો થઈ ગઈ અને બધા જ પોઝિટિવ મંદી હિસાબે એમાંથી એમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી રાજકોટ સીઆઈએસએફને ધમકી મેલ મેલને લઈ તપાસો ધમધમાટ શરૂ થયો છે વડોદરા બાદ હવે રાજકોટ એરપોર્ટ પર પણ પોલીસની ટીમ તૈનાત છે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજકોટ શહેર પોલીસનું સઘન ચેકિંગ એરપોર્ટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે ડોગ સ્કવોડની મદદથી એરપોર્ટની અંદર પણ ચેકિંગ થઈ રહ્યું છે

હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા બપોરના સમયે રાજકોટ હિરાસલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગની અંદર સ્થાનિક પોલીસ એટલે કે એરપોર્ટ પોલીસ પણ જોડાઈ હતી સાથોસાથ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને તેમજ સાથોસાથ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોર્ટ છે તે પણ જોડાઈ હતી કે જે પ્રમાણની માહિતી રાજકોટ શહેર પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ નથી મળી આવી ત્યારે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે ધમકી ભર્યો ઇમેલસી એએસએમએસને મળ્યો છે ત્યારબાદ તકેદારીના ભાગરૂપે એરપોર્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સંધ્યા હેલ્મેટ થી જાણે કે છત્રીસ નો આંકડો હોય તેવું લાગી રહ્યું છે હેલ્મેટ ને લઈને ન્યૂઝ એટીએ રિયા ચેક કર્યું લગભગ તમામ લોકો હેલ્મેટ વગર જ પડ્યા વારંવાર છતાં લોકો હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવી રહ્યા છે હેલ્મેટ ન પહેરવાનું કારણ પૂછતા અવનવા બહાના આપે છે અને હવે પહેરવાનું છે મારા માપનું હેલ્મેટ નથી આજે જ રહી ગયું છે તેવા બહાના બતાવે છે ટ્રાફિક પોલીસ જયારે લોકોને પકડે છે ત્યારે પણ અનેક લોકો પોલીસ સાથે રક્ષક કરે છે બોલાચાલી કરે છે લોકોને જાણે કે હેલ્મેટ પહેરવું જ લાગે છે પોતે ભૂલ થઈ ગઈ છે ફર્સ્ટ ટાઈમ છે છે અમુક માણસો અમને કે તમે આમને રોકો છો બીજાને નથી રોકતા આ લોકો જો જાય છે અંદર તો અમે એમને સમજાવી કે ભાઈ અંદર રનિંગ ટ્રાફિકમાં તો અમે દોડીને તમારી સાથે વાત કરવી કે અંદર જવી અમે તમારું જે અમારું કામ લીધું હાથ હોય પૂરું કરવાની વાત હોય અમારે ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ ના રિસ્કોન બ્રિજ પાસે હું છું અને આપ તો લગભગ એ એક સાથે ચાર લોકો જો એક જ લાઇનમાં તમને જોવા મળશે પરંતુ તેની અંદર એક જ વ્યક્તિ એ છે કે હેલ્મેટ પહેરેલું છે આ પ્રકારના સંજોગોને કારણે વારંવાર ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે છતાં પણ લોકો હેલ્મેટ પહેરતા નથી હવે આની પાછળનું કારણ શું છે એ સમાજવાનો પ્રાયત કરીએ અને લોકોને પૂછવાનો પ્રયત્ન કરીએ હેલ્મેટ નથી પહેરતા આજે ક્યાં છે રોજ નથી પહેરતા કે આજે ભૂલું થાય हेलमेट नहीं पहनते हैं हेलमेट पहनता हूँ अभी पहना नहीं है क्या हेलमेट क्यों नहीं पहना हेलमेट अभी लिया नहीं है लिया नहीं है लिया नहीं अभी अभी तक लिया नहीं मतलब अभी तक किसी ने चालान भी नहीं काटा नहीं नहीं काटा अभी तक काका हेलमेट पहनू चाहिए कि नहीं पहनू चाहिए पहनू तो क्यों नहीं पहनू अत्यारे जरा मुकाई गयो ने એટલે આજે સોદામાં જરા લેટ થઈ ને એટલા માટે બાકી થેન્ક યુ અચ્છા તમારા હેર સરખા કરતા તો હેલમેટ પહેરવામાં મજા ન આવતી લાગતી નહીં મજા આવતી હેલ્મેટ તો પહેરવું જોઈએ પહેરવું જોઈએ પહેરવું જોઈએ પહેરવું જોઈએ માનો છો પહેરવું જોઈએ સુરક્ષા આપણી છે હેલ્મેટ થી સુરક્ષા ખરી કે નહીં ચોક્કસ ખરી ને ખરી પણ પહેરતા કેમ નથી કારણ શું છે પહેરવાનું જ હોય લે મારું છે اچھا તમે કે શું પહેરવાનું છે બધા લોકો પહેરતા નથી મહિલાઓ બેન ન પાછળનું કારણ શું માથું ના ના મારા માપનું જ મળતું આમ પહેરો આજે જ સર્વિસમાં ને એટલે ઓફિસમાંથી લેવા તો હા એટલે નતું કંટાળો તો આવે છે પણ સેફટી માટે જરૂરી છે હવે આજે હું ભૂલી ગયો एक्चुअली બાકી હું રોજ માટે પહેરું છું আচ্ছা ઓકે ઓકે જોજો ચલણ ના આવે હો આ પ્રકારના બહાના છે તે લોકો છે ખાસ કરીને બનાવી રહ્યા છે ઘણા બધા લોકો આ પ્રકારનું હેલ્મેટ છે તે પહેરીને જતા હોય છે અને આવા પ્રકારના હેલ્મેટને માન્યતા આપી છે કે કેમ

આવી આવા નરાધમ કૃત્ય કરનારાઓને સજા થઈ છે એક પણ છૂટો નથી ત્યારે આને પણ ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચલાવી અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે દીકરીના પરિવારને એ જ અમારો લક્ષ્ય છે જેથી આ ઉદાહરણરૂપ દાખલો બને સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો છે ગેંગરેપ થયાની વડોદરા પોલીસ વડાની પુષ્ટિ છે બે યુવકોએ સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો ત્રીસ થી પાંત્રીસ વર્ષના ઉંમરના હતા આરોપીઓ ભાઈ વિસ્તારમાં રાત્રે આ બનાવ બન્યો હતો અને બનાવ અંગે વડોદરા એસપી નું કહેવું છે કે સગીર પીડિતા પોતાના મિત્રને સાડા અગિયાર વાગે મળી હતી અને સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાઈલી ગઈ હતી જે બાદ રાત્રે બે બાઇક પર પર પાંચ પાંચ લોકો લોકો સ્થળ સ્થળ પહોંચ્યા અને તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી જે બાદ પૈકી ત્રણ પરથી જતા રહ્યા જ્યારે કે અન્ય બે આરોપીએ ગેંગ્રેપ આચર્યો અને બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કર્યા પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી અને તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો બનાવ બાદ સ્થળ પરથી પોલીસને ઝાંઝર તૂટેલા ચશ્મા મળ્યા છે સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો છે ગેંગરેપ થયાની વડોદરા પોલીસ વડાની પુષ્ટિ છે બે યુવકોએ સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો ત્રીસ થી પાંત્રીસ વર્ષના ઉંમરના હતા આરોપીઓ ભાઈલી વિસ્તારમાં રાત્રે આ બનાવ બન્યો હતો અને બનાવ અંગે વડોદરા એસપી નું કહેવું છે કે સગીર પીડિતા પોતાના મિત્રને સાડા અગિયાર વાગે મળી હતી અને સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાઈલી ગઈ હતી જે બાદ રાત્રે બાર વાગે બે બાઇક પર પાંચ લોકો સ્થળ પર પહોંચ્યા અને તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી જે બાદ પાંચ પૈકી ત્રણ લોકો સ્થળ પરથી જતા રહ્યા જ્યારે કે અન્ય બે આરોપીએ ગેંગ્રેચર્યો અને બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કર્યા પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી અને તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો બનાવ બાદ સ્થળ પરથી પોલીસને ઝાંઝર તૂટેલા ચશ્મા મળ્યા છે સગીરા સાથે ગેંગરેપનો બનાવ બન્યો છે ગેંગરેપ થયાની વડોદરા પોલીસ વડાની પુષ્ટિ છે બે યુવકોએ સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો ત્રીસ થી પાંત્રીસ વર્ષના ઉંમરના હતા આરોપીઓ ભાઈલી વિસ્તારમાં રાત્રે આ બનાવ બન્યો હતો અને બનાવ અંગે વડોદરા એસપી નું કહેવું છે કે સગીર પીડિતા પોતાના મિત્રને સાડા અગિયાર વાગે મળી હતી અને સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાઈલી ગઈ હતી જે બાદ રાત્રે બે બાઇક પર પાંચ લોકો સ્થળ પર પહોંચ્યા અને તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી જે બાદ પાંચ પૈકી ત્રણ લોકો સ્થળ પરથી જતા રહ્યા જ્યારે કે અન્ય બે આરોપીએ ગેંગ્રેપ આચર્યો અને બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કર્યા પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી અને તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ નહોતો પહેર્યો બનાવ બાદ સ્થળ પરથી પોલીસને ઝાંઝર તૂટેલા ચશ્મા મળ્યા છે વાસના જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય નવરાત્રી જેવા શબ્દનો ઉપયોગ કરતા હોય એટલે એનો મતલબ એ થયો કે આ સાધુઓ પોતાનું ભાન ભૂલ્યા છે અને પોતાની મર્યાદા ચૂકી રહ્યા છે અને આવા સાધુઓ જે નવરાત્રિ માટે કે હિન્દુના સનાતન ધર્મના જે તહેવારો માટે આવા શબ્દો જે બોલતા હોય આ શબ્દોને બ્રહ્મ સમાજ વખોડે છે અને આવા સંતને એમના સમાજમાંથી દૂર કરવાનું એવી પણ માંગણી કરવામાં આવશે વિપરીત બુદ્ધિ મન લાગે એમની બુદ્ધિ બગડી ગઈ છે બુદ્ધિ બગડેલો જ એવો વ્યક્તિ એવી વાતો કરતો હોય છે માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતો સમસ્ત નારી સમાજ શક્તિનો અપમાન કરી રહ્યો છે સમજ સ્ત્રી સમાજનો અપમાન કરી રહ્યો છે સ્વામીજી એ બોલ્યા છે અનુપ સ્વામી એ બિલકુલ ખોટી રીતે બોલ્યા છે યોગ્ય નથી અને એમના આવા શબ્દ વાપરવાનો જોઈએ એક સંત તરીકે લવરાત્રિ એ શબ્દ જ એમને શોભાવવાનું છે સંતે આવા શબ્દો પ્રયોગ ના કરવો જોઈએ કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ જયારે ભાષાનું સૌષ્ઠવ જળવાશે તો કોઈ વસ્તુ થશે સ્ત્રી માટે કરીને ત્યારે જયારે ભગવતી શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે આપણે ત્યાં તો બાલિકાઓનું પૂજન થાય છે નવરાત્રીના પહેલા દિવસે એક બાલિકા બીજા દિવસે બે નવમાં દિવસે નવ બાલિકાઓનું પૂજન થાય છે અને જે દસ વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણે ત્યાં છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વામીએ નવરાત્રીને લઈને વફાટ કર્યો હતો નવરાત્રી માટે લવરાત્રિ શબ્દનો ઉપયોગ કર્યો અને આ અંગે બ્રહ્મસમાજના કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે આ સાધુઓ ભાન ભૂલી રહ્યા છે મર્યાદા ચૂકી રહ્યા છે આ સાધુને સંપ્રદાયમાંથી દૂર કરો

હવે ચોમાસું મોટાભાગના વિસ્તારોમાં છે ગુજરાતમાં વિદાય લેતો છે પરંતુ ચોમાસું વિદાય લેશે આ વખતે ગરમી પડશે અને આ ગરમી આખરી છે આ ગરમીના કારણે સરસ ઋતુમાં જનજનને હાનિ પણ થવામાં હોય છે એટલે જનજનને પોતાની આરોગ્યની કાળજી રાખવી ઈચ્છ રહે પરંતુ અન્ય બાબતો જોઈએ તો ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળનું સાગરની શાખા સક્રિય થશે અને અરબસાગરની સાગરનો પણ અરબસાગર પણ સક્રિય થશે અરબસાગરમાં તારીખ સાતથી બાર હલચલ જોવા મળશે અને તારીખ ચૌદથી વીસ તારીખ સુધીમાં કે બાવીસ તારીખ સુધીમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે કૃષિ પાકોમાં જ્યાં અત્યારે વરસાદની જરૂર છે ત્યાં આ આ વરસાદ ફાયદારૂપ રહેશે તો આજથી રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો પણ આવી રહ્યો છે સાતથી બારમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ છે બંગાળ અને અરબી સમુદ્રની અસર પણ જોવા મળશે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે પંચમહાલ સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે અત્યારે હાલ તારીખ દક્ષિણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે આજ પાંચમી તારીખથી કેટલાક ભાગોમાં ગુજરાતના હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે અને તારીખ સોળ પંદર સોળ આસપાસ પણ ચક્રવાતની અસરો થવાની શક્યતા રહે છે બગાઉ શાખા અને અરબી સમુદ્રની શાખાની અસર જોવા જઈએ તો સોળથી બાવીસમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં લગભગ પૂ પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તારીખ સોળથી થી બાવીસમાં વરસાદ થવાની શક્યતા છે નવેમ્બર માસમાં પણ માવઠાની શક્યતા છે ઓક્ટોબર બાદ પણ હવામાનમાં પલટા આવ્યા કરશે અને નવેમ્બરમાં પણ માવઠા થવાની શક્યતા રહેશે